स्वाभिमान सम्मेलन में कांग्रेस कार्यकारी प्रमुख हार्दिक पटेल हाजर रहा, जो कि हार्दिक पटेले कांग्रेस नो केस नहीं पहेर्यो। हार्दिक पटेल कांग्रेस से नाराज होवाना अहेवालो वच्चे आज कार्यक्रम में हाजरी आपी रह्या छे। घणा समय पछी हार्दिक कांग्रेस कोई कार्यक्रम में सक्रिय रीते भाग लेता जोवा मळ्या छे। बेरोजगारी अने युवानोना मुद्दाओ मामले कांग्रेस स्वाभिमान सम्मेलन आयोजन कर्यु छे, जो कि आ वच्चे कांग्रेस में आंतरिक विवाद पर सपाटी पर आवी रह्यो छे। आजना सम्मेलन अंगे हार्दिक पटेले ट्वीट कर्यु हतु, जेमा प्रदेश कांग्रेस प्रमुख जगदीश ठाकुर की बादबाकी करवामां आवी हती। आ पहेला पण हार्दिक जाहिर में कही चुक्या छे कि तेओ प्रदेश कांग्रेस नेतृत्व थी नाराज छे। महत्वनुं छे कि ताजेतर में हार्दिक पटेले सोशियल मीडिया पर पोताना प्रोफाइल पिक्चर में कांग्रेस ने चूंटणी चिन्ह हटाव्यु छे। तो नरेन्द्र पूर्वे चित्रा अमारी साथे फोनलाइन पर जोड़ाई गया छे। नरेन्द्र, हार्दिक के आज युवा सम्मेलन नुं जे आयोजन करवामां आव्युं कांग्रेस तरफथी, तापी मां तेमनी हाजरी सूचक मानवामां आवी रही छे, शुं विगत? ચોક્કસથી જણાવી દઉં કે સોંગલ ખાતે યુવા સંમેલન યોજાઈ રહ્યું છે, ત્યાં હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે। સમગ્રની વાત કરીએ તો નગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરી રેલી સ્વરૂપે તેઓ જે સભા સ્થળે આવ્યા હતા। હાલની વાત કરીએ તો કાર્યક્રમ ચાલી રહ્યો છે, હાર્દિક પટેલ સાથે જે યુથ કોંગ્રેસના જે અધ્યક્ષ છે તે પણ હાજર છે। સમગ્ર વાત કરીએ તો હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં અને તાપી જિલ્લામાં પ્રથમવાર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। હાલની વાત કરીએ તો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે, યુવા કાર્યકરો છે। બેરોજગારી અને શિક્ષણની બાબતને લઈને આ સંમેલન થઈ રહેલું છે। હાલની વાત કરીએ તો હાલ હાર્દિક પટેલ સભા સ્થળે ઉપસ્થિત છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। યુવા સ્વાભિમાન સંમેલન અને તેમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિ। અમિત નાયક કોંગ્રેસના નેતા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિતભાઈ, યુવા સ્વાભિમાન સંમેલન અને તેમાં હાર્દિક પટેલની હાજરી નારાજગી દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે? જો સૌ પ્રથમ તો આપના ટીવી મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે આવો કાર્યક્રમમાં જે હાર્દિક આગેવાની લીધી છે, ઉપરોક્ત જે કાર્યક્રમ છે એ પોતે જ હાર્દિકભાઈએ મૂક્યો છે તેના ફેસબુક વોલ પર, ને કોંગ્રેસનો કાર્યક્રમ છે। કોંગ્રેસ પક્ષ તરફથી યુવા સ્વાભિમાન રેલીનું આયોજન થયું છે, કોંગ્રેસના પંજાના નિશાન હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે। એટલે ખેસ ધારણ કર્યો છે કે નહીં, કયો ખેસ ધારણ કર્યો છે, કયા કલરનો, તેના વિશે તો હાર્દિકભાઈ પોતે વ્યક્તિગત વધારે જાણકારી આપી શકે। નારાજગી દૂર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, કારણ કે ઘણા સમયથી હાર્દિક પટેલ દરેક સભા હોય બેઠક હોય ત્યાં તેમની ગેરહાજરી જોવા મળતી હતી। હાર્દિકભાઈ નારાજ હોય બેન તો આજની યુવા સ્વાભિમાન રેલીમાં હાર્દિકભાઈ ની હાજરી કેમ હોય? ઉપરોક્ત કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ છે, અને તે જ કાર્યક્રમમાં હાર્દિકભાઈ ની હાજરી જ સૂચવે છે કે તેઓ કોંગ્રેસ પછી। અમિતભાઈ, ગઈકાલે ખેડામાં પણ એક કાર્યક્રમ હતો તો હાર્દિક પટેલ ગેરહાજર કેમ હતા? કારણ કે તમામ દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અત્યારે તો હાર્દિક પટેલ એકલા છે। ગઈકાલે જે કાર્યક્રમ હતો તે અમારા સન્માનીય પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ નો કાર્યક્રમ હતો। તે કોઈ મોંઘવારીના વિરોધનો કે એવો કોઈ કાર્યક્રમ સરકાર વિરુદ્ધનો નહોતો, તેમના જન્મદિવસ નિમિત્તે ભગવાન ડાકોરના દર્શન કરવા માટે ધ્વજારોહણ કરવા માટેનો આમંત્રિત કાર્યક્રમ હતો, અને તેમાં પણ ઘણા ધારાસભ્યો આગેવાનો પોતાના વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં જે પોતાના વિસ્તારમાં કાર્યરત હતા તેના લીધે ઘણા આગેવાનો નહોતા આવી શક્યા, એને એ કાર્યક્રમને આ કાર્યક્રમની સરખામણી ના થઈ શકે। આ યુવા સ્વાભિમાન રેલી છે જે કોંગ્રેસના યુવક કોંગ્રેસ દ્વારા આયોજિત છે, અને તેમાં હાર્દિકભાઈ ની હાજરી સૂચવે છે કે તેઓ કોંગ્રેસના કાર્યક્રમ અને બેનર હેઠળ કામ કરવા તૈયાર છે। અમિતભાઈ, સરખામણીની વાતચીત નથી થઈ રહી, પરંતુ હાર્દિક પટેલ નું ટ્વીટ છે, હાર્દિક પટેલ નું પ્રોફાઇલ પિક્ચર છે, ઘણું બધું કહી જાય છે, હાર્દિક પટેલની નારાજગી દૂર કરવાના પ્રયત્ન કેમ નહીં? મેં આપને પહેલા પણ કીધું કે આજ સુધી હાર્દિકભાઈએ કોઈ પ્લેટફોર્મ થી ધારો કે એમની નારાજગી નોંધાઈ હોય, એ નારાજગી નોંધાઈ હોય કોની સામે નોંધાઈ છે કે નથી નોંધાઈ, તેમના જે હોદ્દા પ્રમાણે મારું કદ નાનું પડે આ જવાબ આપવા માટે તેમની કોઈ નારાજગી હશે અને તેમના પટીના શીર્ષ નેતૃત્વને તેની જાણકારી હશે તો તેમના દ્વારા એમની જોડે વાતચીત થઈ હશે, અને એના ભાગરૂપે જ હું માનું છું કે આજના જે કાર્યક્રમ છે યુવા સ્વાભિમાન રેલી તેમાં તેમની હાજરી જ સૂચવે છે તેઓ કોંગ્રેસને મજબૂત કરવા
અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને ઉખડી ફેંકવા માટે કરી છે. ચલો કઈ વાંધો નહીં, કોંગ્રેસને મજબૂતીની વાતચીત ચાલી રહી છે. અમારી સાથે ફોન લાઈન પર મહેશ કસવાલા ભાજપ તરફથી જોડાઈ ગયા છે. મહેશભાઈ આપનું સ્વાગત છે. અને આજે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે હાર્દિક પટેલની ઉપસ્થિતિ, પરંતુ ગઈકાલ સુધી જે પોસ્ટરો હતા તેમાં તો જગદીશ ઠાકોરને બાકાત કરી દેવામાં આવ્યા હતા. શું કહેશો આ સંમેલનને લઈને? હું એમ માનું છું કે આ કોંગ્રેસનું સંમેલન છે. કોંગ્રેસના કયા પદાધિકારી હાજર રહેવું હાજર ન રહેવું એ કોંગ્રેસનો વિષય છે. જ્યાં સુધી હાર્દિક પટેલના બગાવતી સૂરો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી મીડિયામાં જોવા મળે છે એ પ્રકારે હું એમ માનું છું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, કોંગ્રેસનો વિનાશ છે એની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે, પરંતુ એ વિનાશના અંત તરફ જઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડીને જાય છે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પદાધિકારીઓ, કોંગ્રેસના પ્રવક્તાઓ પાર્ટી છોડીને જતા રહ્યા છે. જે કોંગ્રેસ 1990 પછી ગુજરાતની અંદર ક્યારેય બેઠી નથી થઈ. એક વખત ચીમનભાઈ પટેલના સહારે બેઠા થવાનો પ્રયાસ કર્યો, એ પછી શંકરસિંહ વાઘેલાના સહારે વૈતરણી તરવાનો પ્રયાસ કર્યો. 2015 સામાજિક આંદોલન અમે ત્યારે પણ કહેતા હતા કે આ જે આંદોલન છે એ બિલકુલ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, ન એનો કોઈ ઉદ્દેશ છે, ન એનું ગુજરાતના હિત માટેનો કોઈ એનો સંકલ્પ છે. આ આંદોલન છે એ હાર્દિક પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું. ભારતીય જનતા પાર્ટી આજે એના સ્ટેટમેન્ટમાં સાચી પડી છે. એ હાર્દિકના સહારે કોંગ્રેસ પોતે 2015 સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન, 2017 અને 2019 લોકસભા ઇલેક્શન જનતા પાર્ટીનો કેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. પરંતુ એનો મતલબ તો મહેશભાઈને મારે એ પૂછવાનો થાય કે 5 આંદોલનના 1 ડઝન કરતા વધારે નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે, તેના બાબતે તેમનું શું કહેવું છે? અને ભૂતકાળમાં 2 મહિના પહેલા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ લેવલનો કાર્યક્રમ હતો, રેલીમાં પાટીલભાઉ હાજર હતા, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ગેરહાજર હતા અને જાહેર મંચ પર રૂપાણીજી હતા તો પાટીલભાઉ ગેરહાજર હતા, ત્યારે એ બાબતે તેમણે કેમ કોઈ પ્રકાશ ના પાડ્યો? ત્યારે તેમને કેમ ગ્રુપે રિઝર્વ લાગ્યું? અમારી કોંગ્રેસ પાર્ટી બાજુ એક આંગળી. બિલકુલ બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.